જો આ આપણે મૂકી દીધી છે પણ ચોટી ગઈ, હવે ખાલી આપણે નડીને પકડી રાખવાની સીધી. નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત મિતુલ ઓળેદરા. તો ખેડૂત મિત્રો, આપણે આજે વાત કરીશું ગ્રીસ પંપ વિશે. આપણે આગળ આ ગ્રીસ પંપ લગભગ 4-5 મહિનાથી આ લીધેલો છે, અને આપણે 2 દિવસ પહેલાં ઇન્સ્ટાગ્રામમાં એક રીલ્સ મૂકેલી હતી ગ્રીસ કરતા હતાની, તો એમાં ઘણા બધા ખેડૂત ભાઈઓનો એવો મેસેજ હતો કે ભાઈ આ કેટલામાં આવ્યું અને શું કહેવાય, ક્યાં મળે. તો એવું વિચાર્યું ભાઈ આ તો આપણા ખેડૂતોને એક ઉપયોગી છે, ઘણાને પ્રશ્ન રહે છે મનમાં હકીકતમાં. તો આનો એક વિડીયો આપણે ફૂલ બનાવી દઈએ અને કેવા આના ફાયદા છે, એમાં શું શું સિસ્ટમ આવે છે. આપણે સાદો ગ્રીસ પંપ જે અત્યાર સુધી આપણે આનાથી ગ્રીસ કરતા એ પણ આપણે સાથે રાખેલો છે. આ પણ સાદા ગ્રીસ પંપમાં એક ટૂંકમાં મોટો જ કહેવાય ગ્રીસ પંપ. પણ આપણે અત્યારે આધુનિક જે છે, અત્યારે આપણે એક થ્રેસરો છે, ખાસ કરીને થ્રેસરો છે, ક્યાંય અવરી જગ્યાએ એવી રીતે સાંકળવાળી જગ્યામાં તો ક્યાંય ગ્રીસ નિપલ હોય તો એમાં આ ગ્રીસ પંપથી સહેલાઈથી ગ્રીસ થાય. એની નિપલ આખી અલગ પ્રકારની આવે છે અને એનું જે ગ્રીસ કરવાની આપણે તાકાત કરવાની થતી હોય છે એમાં બહુ તમને મજા આવશે. આમાં તો એના વિશે તમને વધુ માહિતી વિડીયોની અંદર આપીશ, તો વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો અને બધી જ માહિતી આપીશ, કિંમત ક્યાં મળે આ બધું તમને વિડીયોની અંદર આપણે જણાવશું. તો આગળ જોડાયેલા રહેજો અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા જ આવું નવા ખેતીને લગતા અને ખેડૂતોને ફાયદાકારક વિડીયા આપણી ચેનલ ઉપર હોય છે. એવું નથી કે ભાઈ આપણે રોજ રોજ વિડીયો માટે થઈ અને વ્યૂ માટે થઈ અને કોઈ પણ પ્રકારનો કાંઈ કામ વગરનો વિડીયો આપણે અપલોડ કરી દેવાનું કોઈ દિવસ આપણે ગણતરી ના હોય. જો તમે આ મારી આગળ લગભગ 5-6 મહિનાથી આ ગ્રીસ પંપ છે પણ ખેડૂતોની કોમેન્ટ આવી ત્યારે આપણે એમ થયું ભાઈ આ તો આપણે વિડીયો બનાવવો પડે એમ છે. તો આવી રીતે આપણા બહુ ઉપયોગી હોય એવા જ આપણી ચેનલ ઉપર વિડીયો આપણે અપલોડ કરશું. તો હવે પહેલાં તમને કહું કે જો આપણે આ સાદો ગ્રીસ પંપ છે અને આપણે સામે આમ વજન દેવો પડે, એકદમ કોઈ પણ જગ્યાએ સામે વજન દઈને જ ગ્રીસ કરવું પડે. આનાથી ગ્રીસ સારું જ થઈ જાય અત્યાર સુધી આપણે કર્યું, પણ કઈ જગ્યાએ સારું થાય? દાખલા તરીકે જો આપણે બતાવીએ, થ્રેસર તો આપણા અત્યારે ગોડાઉનમાં છે પેક અંદર. જો આ આ નિપલ ભાઈ નજીકથી બતાવો, આ નિપલ સેલી છે જોવો અહીંયા. આમાં આપણે આસાનીથી આ ગ્રીસ પંપથી કરી શકીએ. આમાં સામે વજન તમે દઈ શકો તો જ ગ્રીસ થાય. જો અહીંયા ગ્રીસ નીકળી ગયું બરાબર એકદમ, એટલે આવી નિપલ હોય ત્યાં આ ગ્રીસ પંપ હાલે, પણ આમાં સામો તમારે વજન દઈને સારી રીતે રાખવો પડે. અત્યાર સુધી આપણે એકા જ છે આ ગ્રીસ પંપ સારા જ આવતા, પણ હવે અમુક સિસ્ટમ વધારાના કારણે અમુક નપેલું એવી જગ્યાએ આવે છે ગ્રીસની કે જ્યાં તમારે આમ સામો તાકાત કરવાની જગ્યા જ ના મળે ક્યાંય. કે તમને આ તો એવું છે કે આ ટ્રેક્ટર નવું છે, આ જે આપણા દાબના બેરિંગોનું હોય એમાં તો આપણે ઘાયકા ગ્રીસ થઈ જાય, કારણ કે કન્ટિન્યુ આપણે કર્યા રાખતા હોય. અમુક નિપલ એવી હોય કે જ્યાં વધારે બર પડે આપણે, ક્યારેક ક્યારેક ગ્રીસ જાતું પણ ના હોય ત્યારે આપણે સાંકળમાં આ પંપથી પછી ગ્રીસ નથી કરી શકતા અને પછી નિપલને આપણે મૂકી દેવી પડે છે. તો એની માટે આ ગ્રીસ પંપ બહુ જોરદાર છે. આ ગ્રીસ પંપનું તમને પહેલાં તો નામ કહી દઉં તો બાસ્કેટ ગ્રીસ પંપ તરીકે ઓળખાય છે બરાબર. એટલે આની નળી છે 3 મીટર લાંબી આવે છે, એટલે લગભગ 10 ફૂટ જેવું લંબાઈ છે. અને આની નિપલ જે છે, જો કે આ નિપલ તો આપણે આમાં પણ ચડાવી શકીએ, આ નિપલ લોકવાળી છે કે તમે આમ આ જે આમાં ભરાવી દીધું આપણે આ ગ્રીસની નિપલ હોય સામેની બાજુ એટલે એમાં ચોટી જાય છે. પછી તમારે એકદમ બહુ પ્રેશરથી ધક્કો દેવાની જરૂર નથી, ખાલી પકડવાની જરૂર છે. હવે સાંકળવાળો હોય એમાં બહુ કામ આપે. પહેલાં તમને પંપ વિશે જણાવી દઉં તો ભાઈ નજીકથી લઈ આવજો. જો આ 3 લોક આ ફરતી બાજુ ખોલી અને જો આમાં 5 કિલો કેપેસિટી છે ગ્રીસની બરાબર, 5 કિલો આમાં ગ્રીસ આવી જાય પછી આ રીતે ઉપરથી બંધ કરી ઢાંકણું. બરાબર આ રીતે બંધ કરી અને ટાયર વાળો છે આપણે કદાચ એક જણો હોય તો આમ ખેંચીને લઈ જઈ શકીએ. હવે તમને આપણે ટ્રેક્ટરના ફ્રન્ટની જે નિપલ હોય એ એકદમ નીચે હોય આમ, એટલે આપણે આમ નીચેથી બર કરવું પડે, એટલે આપણે ઓલા પંપથી બહુ અઘરું લાગે. તો આમાં તમને હું બતાવું,
પંપ મારજો, એક જણા ને નળી પકડવાની આપણે. જો આ આપણે મૂકી દીધી છે, પણ ચોટી ગઈ. હવે ખાલી આપણે નડી ને પકડી રાખવાની સીધી. મારો ગ્રીસ બસ જો અહીંયા ગ્રીસ થઈ ગયું ભાઈ, નજીક થી બતાવો તો સાવ. જો અહીંયા ગ્રીસ નીકળી ગયું છે, તમને દેખાતું હશે. એવી રીતે તમે કોઈ પણ સાંકળ વાળી જગ્યામાં, આપણે આ ટ્રેક્ટરમાં પણ એવી રીતે છે સાંકળ ઘણી જગ્યાએ, એમાં તમે આસાનીથી આને રાખી શકો છો એમ. અને જો એવું થાય કે ભાઈ અહીંયા આવો ભાઈ, ઓલી નડી લે. હવે અહીંયા છે એક આ નિપલ જેવો, આમ સીધી છે એકદમ. જો હવે આ નડી ન જાય અહીંયા, આ નડી ન જાય, આપણો હાથવાળો પંપ પણ ન જાય. નીચેથી જાય એમ છે, પણ જો નીચે જગ્યા ના હોય, આમાં આપણે ટ્રેક્ટરમાં જાય એમ છે નીચેથી, બરાબર. જગ્યા ના હોય તો લાવો બીજું. આ આપણે એક્સ્ટ્રા નડી લીધેલી છે, આમાં આ ખોલી અને આ ફિટ કરી દેવાનું. આ નડીને ખોલી અને અહીંયા આને ફિટ કરી દેવાનું, બરાબર. હવે આ આટલું વર્કિંગ કરે જુઓ, અને આ તો લોકવાળી છે. તમે અહીંયા અહીંયા આમ કરીને રાખી દો, બસ ખાલી હાથેથી ચડાવી દો ને પકડો એટલે ગ્રીસ અહીંયા અલબાઈ વાળી જગ્યાએ પણ થઈ જાય. બીજા નંબરમાં કે નડી લાંબી છે, કદાચ તમારે ક્યાંય એમ થાય કે ભાઈ ઉપર ચડીને આપણે ગ્રીસ કરવું છે, તો પણ તમે પંપને નીચે રાખીને જ જે એક ભાઈ ટંકી મારતા હોય છે, અને તમે આસાનીથી ગ્રીસ કરી શકો છો. અને જે આપણા સાદા હાથ પંપ આવે એ ના કરી શકે, એનાથી વધારે પ્રેશરથી આ ગ્રીસ કરી દે છે. છતાં કોઈ ખેડૂત મિત્રોને એવું હજી હોય છે, ખાસ કરીને ટ્રેક્ટરોમાં થ્રેસરોમાં, અમુક અમુક નિપોલો જામ થઈ જતી હોય છે, તો એમાં ગ્રીસ જાતું નથી. આ પંપથી પણ ના જાય એવું કંઈ નથી. તો એમાં ખોટું તાકાત નહીં કરવાની, પંપને બગાડવાનો નહીં. એ નિપલ ખોલવાની, અથવા તો નિપલ બીજી આપણી ચાલુ હોય વાડીએ કે ગામડે આપણે ક્યાંય હોય, તો એમાં આપણી નિપલ આપણે તરત મળે નહીં, લેવા જવી પડે સિટીમાં. તો જે તમે અગાઉ કરી, હમણાં મેં અહીંયા તમને કરીને દેખાડી નિપલ આપણે ચાલુ હતી, તો એ જોયું કે ભાઈ એવી જ નિપલ બીજા આપણા થ્રેસરમાં કે ટ્રેક્ટરમાં કે કોઈ પણ આપણે જેમાં ગ્રીસ કરતા હોય, એમાં એ નિપલ ચાલુ હોય, નિપલ છોડાવી અને જરાક વાર પૂરતી ફિટ કરી અને ગ્રીસ કરી દેવું. એટલે આવી રીતે તમામ જગ્યાએ તમારે ગ્રીસ થઈ જાય. પછી આપણે જાતા આવતા ગમે ત્યારે એ માપની આપણે નવી નિપલ લેતા આવીએ, એટલે બધી જ જગ્યાએ ગ્રીસ થઈ જાય. નહીં તો આપણે અમુક મૂકી દેતા હોય છે ભાઈ હવે તો આ ગ્રીસ થતું નથી. એટલે આ બહુ કામની વસ્તુ છે. હવે આની કિંમતની તમને વાત કરું, જો આ રીતે આ નળી આપણે વિટોળીને રાખી શકીએ છીએ, આની કિંમતની વાત કરીએ તો આપણે 3500 રૂપિયામાં આવેલો છે. અને જામનગરની આજુબાજુમાં કોઈ મિત્રો હોય તો એ દુકાનના નંબર તમને ડિસ્પ્લે ઉપર દેખાય, ત્યાંથી મળી જાય. કોઈ પણ ઓટોમોબાઈલ્સની દુકાન હોય ત્યાં આ ગ્રીસ પંપ તમારા આજુબાજુની મોટી સિટીમાં મળતો જ હશે, એટલે એ કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી કે ભાઈ ક્યાં મળશે, બરાબર. બે ચાર મિત્રોની કોમેન્ટ હતી આપણે ઇન્સ્ટાગ્રામમાં કે ભાઈ આવો અમારે પંપ લેવો હોય તો ક્યાં મળે. તો આ એક કામની વસ્તુ છે. ધંધાવાળા જે ભાઈ હોય, જેને 3-4 ટ્રેક્ટરો અને થ્રેસરો અને આ તેનો હોય, એને આ બહુ જરૂરી છે. બાકી જે ઘર માટે ટ્રેક્ટર રાખે છે અને એકાદું ટ્રેક્ટર છે અને બસ ઘર પૂરતું સાધન છે પોતાની ખેતી પૂરતું, એ તો આપણે ઓલા પંપથી પણ ગ્રીસ સારું જ થતું હોય છે. એને કાંઈ આટલો ખોટો ખર્ચો કરવાની મારા અંદાજે જરૂર નથી. તો આ તો આપણે ગ્રીસ પંપ વિશેની માહિતી. અને આ તમે કોઈ પણ સારી કંપનીનો જે આપણે દુકાને કોઈ પણ ટ્રેક્ટરનો માલ લેતા હોય કે તમે જ્યાંથી માલ લેતા હોય ત્યાંથી આ તમને મળી જાય, એટલે એને પૂછો કોઈ સારી કંપનીનો આપો, એટલે એ તમને સારો આપશે. આપણે આમાં 5 મહિના થયા થ્રેસરોમાં નાન તેન કરીએ છીએ, બહુ મજા આવી ગઈ. આ ગ્રીસ પંપ આવી ગયા પછી હું તમને જો વાત કરું હકીકતમાં, તો આપણે ડબલ ગ્રી જે કરતા પહેલા સિઝન ચાલુ હોય થ્રેસરની, ત્યારે ઓલા પંપથી આપણે આળસ થઈ જાય અને વાર લાગતી, અને અડધું લગભગ ગ્રીસ પંપ ગ્રીસ કર્યા વગરનું અડધી નિપલું ને અડધા પેડેસ્ટલ રહી જતા આપણા. જે આ ગ્રીસ કર આવી ગયા પછી ગ્રીસ પંપ લીધા પછી હવે ડબલ આપણે ગ્રીસ કરવાનું મન થાય છે, ભાઈ હાલો ને ઘરે ઘા કરી નાખીએ હમણાં થઈ જશે. એટલે આ રીતે તમે પણ વસાવી શકો છો આવો ગ્રીસ પંપ. તો ચાલો ખેડૂત મિત્રો આપણે ફરી મળીશું.